નોબલ સ્કૂલનું પોડકાસ્ટ દેવી ધારા યુટ્યુબ ચેનલના મીની ઘરે ચા આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર બે લેક્ચર નંબર 16 ધોરણ બીજું વિષય ગણિત. હવે આમાં આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 10 જેનું નામ છે અમારા અંકો ઉમેરો. આ ચેપ્ટરમાં શું કરવાનું છે તો કે તમને સરવાળા વિષયનું આમાં સમજાવવામાં આવશે કેવી રીતે સરવાળો કરવાનો છે. તો કે કોઈ પણ બે અંક આપેલા છે, કોઈ પણ બે સંખ્યા આપી છે તો તે બંનેનો સરવાળો કરવાનો, પછી તે જે આપણને જવાબ બોલે છે એ જવાબ અને પછીના જે બીજા બે અંકો હોય છે એનો સરવાળો કરીને જે જવાબ મળે છે તે બંને જવાબનો જવાબ છે એ સંખ્યાનો પણ સરવાળો કરી અને આપણે પાછો ત્રીજો જવાબ મેળવવાનો છે. તો કેવી રીતે કેમ સમજવાનું, ચાલો જોવો. અહીંયા તમે પેજ નંબર 109 ઉપર પ્રશ્ન પહેલા આપેલો છે ઊભા અને આડા સરવાળા કરો. તમારે ઊભા સરવાળા કરવાના અને આડા સરવાળા કરવાના, પછી એ બંનેના જવાબ આવે છે એના પાછળ સરવાળા કરવાના છે. તો આપણે પહેલા એક ઉદાહરણ જોઈએ અને તે સમજી અને પછી આગળના બધા સરવાળા કરશો. તો પેલું ઉદાહરણ શું છે, તમે જો બાળકો બધા અહીંયા આ ઊભો સરવાળો છે, આ પણ ઊભો સરવાળો છે અને આ આડા સરવાળા. તો ચાલો જુઓ, પેલા ઊંઘો સરવાળો કરીશું આપણે. અહીંયા 5 આપ્યા છે ને અહીંયા શું આપેલું છે 6. 5 વત્તા 6 એટલે કેટલા આવશે 11. એનો જવાબ આપણે એની નીચે લખશું. આનો ઊંઘો સરવાળો કર્યો 5 વત્તા 6 એટલે 11. પછી 3 વત્તા 4 એટલે 7. આ બંનેના ઊંઘો સરવાળા થઈ ગયા. હવે આ બંનેના આડા સરવાળાના જવાબ અહીંયા લખશું આપણે. તો 5 વત્તા 3 એટલે કેટલા આવશે 8. પછી 6 વત્તા 4 એટલે 10. સમજાયું બાળકો બધાને? હવે આનો ઊંઘો સરવાળો કરશું. 8 વત્તા 10 એટલે 18 અને 11 વત્તા 7 એટલે પણ શું આવશે 18. તો આનો જવાબ પણ 18 અને આનો જવાબ પણ 18. હવે એની મદદથી આપેલું હતું તે ઉદાહરણ હતું, પછી એની બાજુમાં તમને બીજી રકમ આપી છે. ચાલો એ જોઈએ. પેલા ઊભા સરવાળા કરી લેવાના છે. 7 વત્તા 1 એટલે 8. પછી 2 વત્તા 9 એટલે 11. કરી લીધા ઊભા સરવાળા. હવે આડા સરવાળા કરશું. 7 વત્તા 2 એટલે 9. પછી 1 વત્તા 9 એટલે 10. હવે પેલા બે ઊભા સરવાળા કર્યા, પછી બે આડા સરવાળા કર્યા. હવે આ બંનેનો સરવાળો અને આ બંનેનો સરવાળો બંનેનો જવાબ આવશે એક જ. ચાલો જોઈએ. 9 વત્તા 10 એટલે 19 અને 8 વત્તા 11 એટલે પણ 19 થાય. આવે છે સરખો જવાબ? તો કે હા. તો એના પછી ત્રીજું જોઈએ આપણે. ઊભો સરવાળો પહેલા કરવાનો છે એટલે 8 વત્તા 2 એટલે 10. પછી 5 વત્તા 7 એટલે 12. થઈ ગયા ઊભા સરવાળા. હવે કરશું આડા સરવાળા. 8 વત્તા 5 એટલે 13 અને 2 વત્તા 7 એટલે 9. તો ચાલો 13 વત્તા 9, 13 માં 9 ઉમેરવાના છે તો કેટલા આવશે 22. 10 વત્તા 12 એટલે પણ 22. તો આ ઊભા સરવાળાનો જવાબ પણ 22 અને આડા સરવાળાનો જવાબ પણ 22. બંનેમાં સંખ્યા અલગ અલગ છે પરંતુ તે બંનેનો સરવાળો જ્યારે કરીએ છીએ ત્યારે જવાબ આપણને એક જ મળે છે. જોયું ને, બધામાં એવી જ રીતે થાય છે, એક જ સરખી રીત છે. ચાલો હવે નંબર 4 જોઈએ. ઊભો સરવાળો કરશું આપણે. 6 વત્તા 3 એટલે 9. પછી 4 વત્તા 9 એટલે 13. હવે આડા સરવાળા કરશું. 6 વત્તા 4 બરાબર 10. 3 વત્તા 9 એટલે 12. હવે આનો ઊભો સરવાળો અને આનો આડો સરવાળો. 10 વત્તા 12 એટલે 22 અને 9 વત્તા 13 એટલે પણ કેટલા થશે 22. ચાલો હવે નંબર 5 જોઈએ. ઊભો સરવાળો 9 વત્તા 3 બરાબર 12. 6 વત્તા 5 બરાબર 11. હવે આડો સરવાળો કરો.
23 અને 12 વત્તા 11 એટલે પણ 23 જ આવે સમજાય કે બધાને સરખી રીત તો હવે નંબર 6 જોઈએ પહેલા ઊભા સરવાળા કરી લેવાના પછી આડા સરવાળા કરવાના પછી એના જે તમને ચાર જવાબ મળે છે ઊભા સરવાળાના બે જવાબ અને અહીંયા આડા સરવાળાના બે જવાબ એટલે આ બે જવાબ ને આ બે જવાબ એટલે કુલ ચાર જવાબ મળે છે આપણને સરવાળાના પછી આ બે જવાબનો ઊભો સરવાળો કરીને અહીંયા જવાબ મેળવવાનો અને આ બે આડા સરવાળાનો જવાબ અહીંયા મેળવવાનો એ બંનેનો જવાબ તમને સરખો મળે છે તો ઊભો સરવાળો કરીએ 2 વત્તા 7 એટલે 9 8 વત્તા 1 એટલે 9 પછી 2 વત્તા 8 એટલે 10 અને 7 વત્તા 1 એટલે 8 તો 10 વત્તા 8 એટલે કેટલા આવે 18 ને 9 વત્તા 9 એટલે પણ 18 આવે ચાલો હવે નંબર 7 જોઈએ આપણે ઉપસર્ગ 7 વત્તા 9 એટલે 16 1 વત્તા 8 એટલે 9 7 વત્તા 1 એટલે 8 પછી 9 વત્તા 8 એટલે 17 હવે આનો જવાબ મેળવવાનો 8 વત્તા 17 17 માં 8 ઉમેરીએ તો કેટલા આવશે 25 અને 16 વત્તા 9 16 માં 9 ઉમેરવાના એટલે એનો જવાબ પણ આવશે 25 સમજાઈ ગયું બરાબર બાળકો બધાને હવે છેલ્લો નંબર 8 બાકી રહે છે એ જોઈએ ઊભો સરવાળો કરશું પહેલા 6 અને 2 નો એટલે 6 માં 2 નાખીએ તો 8 આવે પછી 9 માં 5 ઉમેરવાના છે 14 આવશે પછી આનો સરવાળો 6 વત્તા 9 બરાબર 15 પછી 2 વત્તા 5 બરાબર 7 પછી 15 વત્તા 7 15 માં 7 ઉમેરવાના છે એટલે કેટલા આવે અહીંયા 22 અને 14 માં 8 ઉમેરવાના એટલે એનો જવાબ પણ આવશે 22 તો અહીંયા આજે આપણે જોયું કે કોઈ પણ બે સંખ્યાના ઊભા અને આડા અલગ રીતે સરવાળા કરવાના એના જવાબ મેળવવાના અને પછી એના જે જવાબ મળે છે આપણને એ આડા સરવાળાના બે જવાબ અને ઊભા સરવાળાના બે જવાબ એ બંને જવાબનો સરવાળો કરીને એનો જે જવાબ આવે છે એ આપણને આડા અને ઊભા બંનેનો સરખો જવાબ મળે છે તો સરખી રીતે સમજી લીધું બધાએ બધાને આવડી ગયું છે તો આ તમારે પેજ નંબર 109 ઉપરનો પ્રશ્ન પહેલો આમાંથી સરખી રીતે સમજી બોર્ડ ઉપરથી અને તમારી સામા લખવાનો છે સારા